ओके फ्रेंड्स, हवे જોઈએ આપણે ટુ ફાઇન્ડ રેન્જ. ટુ ફાઇન્ડ રેન્જ મિત્રો, આપણે આપણી ડેસિમલ સિસ્ટમ નો ઉપયોગ કરીએ તો આપણી પાસે એક ડિજિટ હોય. તમે કોઈ પણ એક આંકડાનો ઉપયોગ કરી શકો, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો તમે કેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ રોલ નંબર આપી શકો? કેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ રોલ નંબર આપી શકો? તો કે 10. એક ડિજિટ જો આપણે વાપરવી હોય તો તમે કેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ આપ યુનિક કોડ 10 વિદ્યાર્થીઓને તમે આપી શકો. એ 10 વિદ્યાર્થીઓને તમે આપો કોડ તો કયા કયા આપી શકો? 0 to 9. ઝીરો એક જણને આપી દો, 1 આપી દો, 2 આપી દો, 3, 4, 5, 6, 7, 8, 9. પછી કોઈને આપી શકાય ના? આપણી પાસે આંકડા પૂરા થઈ ગયા. એક જ ડિજિટનો આપણે ઉપયોગ કરવાનો હોય અને જો છોકરાઓને રોલ નંબર આપવાનો હોય તો તમે વધુમાં વધુ 10 જણને આપી શકો, એટલે કે 0 to 9. હવે માનો કે તમારે વધી ગયા 10 થી વધારે છોકરા, તો તમારે 2 ડિજિટ લેવી પડે. માનો કે આપણે 2 ડિજિટ લઈએ તો કેવા નંબર આપી શકાય? 00 આપી શકાય, 01 આપી શકાય, 10 આપી શકાય, 11 આપી શકાય, 12 આપી શકાય, 21 આપી શકાય, 38 આપી શકાય, છેલ્લા કયું આપી શકાય? 99. એથી વધારે આપી શકાય ના. હવે જો આગળ જવું હોય તો ત્રીજી ડિજિટ વાપરવી પડે, પણ આપણે કેટલી વાપરવાની છે? 2 જ ડિજિટ વાપરવાની છે. તો 2 ડિજિટ વાપરીએ, 00 થી શરૂ કરી 99 સુધી, તો કેટલા નંબર થયા? 100. બરાબર. માનો કે આપણે 3 ડિજિટની પરમિશન હોય તો હજુ આગળ જઈ શકીએ આપણે 100, 101, છેલ્લે કેટલા લખી શકાય? 99. ઓકે, જો 3 ડિજિટ આપણે વાપરવાની કે તો આપણે વધુમાં વધુ 1000 વિદ્યાર્થીઓને અલગ અલગ રોલ નંબર આપી શકીએ. એની રેન્જ ક્યાંથી ક્યાં સુધી થઈ? 0 to 999. બરાબર, ખ્યાલ આવી ગયો? તો રેન્જ કોના પર આધાર રાખે? તમે કેટલા આંકડા યુઝ કરો છો. બીજું, તમે કઈ પદ્ધતિ વાપરો છો? માની લો કે દ્વિઅંકી પદ્ધતિ વાપરતા હો, 2 જ આંકડા હોય તો 1 ડિજિટ થી કેટલી રેન્જ, કેટલા જણને આપી શકાય? 2 તમને. કાં તો તમે 0 આપો, કાં 1 આપો. ક્લાસમાં 100 વિદ્યાર્થીઓ હોય પણ તમારે બાઇનરી નંબરનો જ ઉપયોગ કરવાનો હોય, એટલે કે 0 અને 1, તો એક જ આંકડો હોય તો તમે કેટલા જણને રોલ નંબર આપી શકો? 2 જણને. એકને 0 આપો ને એકને 1 આપો, ધેટ્સ ઓલ. તો તમારી પાસે કેટલા આંકડા છે, એટલે કે તમે કઈ પદ્ધતિ વાપરો છો, ઓકે, તો એના પર વધારે આધાર રાખે. તો માની લો કે આપણે સિસ્ટમ કહીએ, ડેસિમલ, ઓકે, ડેસિમલ સિસ્ટમ છે, આપણી પાસે 10 આંકડા છે તો આપણે 10 જણને આપી શકીએ, 100 જણને આપી શકીએ, 1000 જણને આપી શકીએ. બરાબર. પણ માનો કે બાઇનરી સિસ્ટમ હોય તો એક ડિજિટ હોય આપણી પાસે તો તમે કેટલા જણને યુનિક આઇડેન્ટિટી આપી શકો? 2 જણને, 0 અને 1. પણ કેટલા જણને આપી શકો? 2 જણને, 0 અથી 1. આગળ કોઈ આપી શકાય નહીં. માનો કે તમારી પાસે 2 ડિજિટ છે, 2 ડિજિટ છે તો તમે કેટલા જણને નંબર આપી શકો? 4 જણને. કયા કયા? 0 0 0 1 0. ઓકે, કેટલા જણને આપી શકાય? 4 જણને. 0 0 થી 1 1. અહીંયા આપણે 0 0 થી શરૂ કરીને 999 સુધી, જે સિસ્ટમમાં જે હાઈએસ્ટ નંબર હોય ત્યાં સુધી જઈ શકાય. અહીંયા સિસ્ટમમાં હાઈએસ્ટ નંબર 1 છે, લોએસ્ટ નંબર 0 છે, 2 જ નંબર છે. અહીંયા સિસ્ટમમાં હાઈએસ્ટ નંબર 9 છે, લોએસ્ટ નંબર 0 છે, તો 0 થી 9, 0 થી 99, 0 થી 1, 0 થી 1, કારણ કે આમાં હાઈએસ્ટ નંબર 1 છે. ઓકે, હવે આપણે બીજું જોઈએ કે એક આંકડામાંથી 2 આંકડાનો નંબર કરવો હોય તો કેવી રીતે થાય, 2 આંકડામાંથી 3 આંકડાનો નંબર કરવો હોય તો કેવી રીતે થાય. આ
આપને ડેસિમલ સિસ્ટમમાં ખબર છે આપણા તરીકે આપણી પાસે કયા નંબર છે 0 1 2 3 4 5 6 7 8 આ 10 આંકડા સિંગલ ડિજિટ છે માની લો કે આપણે બે ડિજિટનો ઉપયોગ કરવો છે તો કેવી રીતે થાય તો આગળ બધા એ આંકડા ઉમેરી શકાય 1 1 1 1 1 1 ઓકે પછી 2 એટલે 20 21 22 23 પછી 3 એન્ડ સો ઓકે હવે માની લો કે આપણી પાસે બે જ આંકડા છે 0 અને 1 ઓકે આમાંથી 2 ડિજિટ નો નંબર બનાવવો હોય તો આપણી પાસે બે ઓપ્શન છે 0 અને 1 તો બંનેની આગળ 0 મૂકો અને બંનેની આગળ 1 મૂકો એટલે પહેલા બંનેની આગળ 0 મૂક્યા અને બંનેની આગળ ઓકે તો બે આંકડાનો નંબર થઈ ગયો તો 0 0 1 1 0 1 ઓકે તો આપણી પાસે કેટલા નંબર થયા 4 માની લો કે 3 ડિજિટ લઈએ આપણે તો કેટલા નંબર થાય અગેન આનાથી ડબલ એટલે આ 4 નંબર પહેલા લઈ લેવાના 0 0 0 1 1 0 અને 1 એકની આગળ 0 મૂકી દેવાના એકની આગળ 1 મૂકી દેવાના એટલે જો 8 આંકડા સોરી તો આપણી પાસે 8 જુદા જુદા નંબર થઈ ગયા બરાબર માની લો કે 4 આંકડા હોય આપણી પાસે તો કેટલા નંબર જનરેટ કરી શકાય 8 2 16 કારણ કે આપણી પાસે બે જ આંકડાની પદ્ધતિ છે ઓકે કેવી રીતે થાય તો આ જ નંબરને આપણે આવી રીતે લખીએ 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 0 1 1 હવે દરેકની આગળ 0 મૂકી દો દરેકની આગળ 1 મૂકી દો તો આપણી પાસે 16 નંબર અલગ અલગ થઈ ગયા આપણે યાદ રાખવાની જરૂર નથી કયા આવી ગયા અને કયા રહી ગયા બરાબર જે છે એક્ઝિસ્ટિંગ એની આગળ 0 અને એની આગળ 1 મૂકી દેવાના વારાફરતી તો આપણને નેક્સ્ટ નંબર મળતો રહે તો આ રીતે જો આપણે 4 આંકડા લઈએ તો એની રેન્જ કેટલી થઈ 16 ઓકે હવે રેન્જની વાત કરીએ બરાબર જો દશાંશ પદ્ધતિ છે તો આને 10^1 કહી શકાય અને 10^2 કહી શકાય 10^3 એન્ડ સો ઓન 4 આંકડા હોય તો 10^4 5 આંકડા હોય તો 10^5 એન્ડ સો તો જેટલી ડિજિટ છે એ ક્યાં જાય ઘાતમાં અને જે તમારી સિસ્ટમ છે એ ક્યાં જાય બીએસમાં બરાબર એ જ રીતે તમે જુઓ તો આ 2^1 છે 2^2 છે 2^3 છે 2^4 છે તો જે ડિજિટ અને જે સિસ્ટમ છે તમારી એ ક્યાં આવે બેઝમાં ઓકે તો હવે માની લો કે આપણે 8 આંકડાનો કોઈ નંબર હોય બાઇનરી નંબર તેની રેન્જ કઈ થાય ટોટલ કેટલા નંબર થાય 2^4 છે 4 આંકડા હોય તો 8 આંકડા હોય તો કેટલા થાય 2^8 ઓકે હવે જો અને આપણે 10 છે તો 0 to 9 100 છે તો 0 to 99 1000 છે તો 0 to 999 ઓકે માની લો કે અહીંયા જઈએ 2 છે તો 0 to 1 4 છે તો 0 to 3 બરાબર આપણે આ નંબર જે છે 1 1 અને આપણે કન્વર્ટ કરીએ તો પ્લેસ વેલ્યુ જોઈએ 1 અને 2 આની કિંમત થઈ 2 અને આની કિંમત થઈ 1 તો 3 થયા તો 0 to 3 8 છે તો 0 to 7 16 છે તો 0 to 15 બરાબર તો 2^8 એટલે કેટલા થાય 2^4 એટલે 16 2^5 32 2^6
64, 2 raised to 7, 128, 2 raised to 8, 256. तो आपके पास से जो 8 बाइनरी डिजिट्स होए, तो आपने 256 जुदा जुदा कोड आप शकी 256 એટલે 02255 એ 0 આવી જાય એટલે ઓછા થઈ જાય બરાબર તો જો 8 બાઇનરી ડિજિટ હોય તો એની રેન્જ કેટલી થઈ 02255 અને ટોટલ કેટલા થયા 256 ઓકે ટોટલ 256 અને રેન્જ 02255 क्लियर ओके मान लो कि आपके पास 10 डिजिट हो 10 बाइनरी डिजिट हो तो टोटल कितना कोड कर सकते हैं आपने 2 raised to 10 એટલે કેટલા તો કે 2 raised to 9 512 2 raised to 10 102 तो 2 raised to 10 એટલે કેટલા 1024 equal to 02103 બરાબર ઓકે અથવા તો તમે આવું પણ લખી શકો કે જો 10 ડિજિટ્સ હોય તો એની રેન્જ કઈ થાય 02 2 raised to 10 2 raised to 10 એટલે 1024 minus 1 એટલે 1023 8 digits હતી આપણી પાસે તો એની રેન્જ કઈ હતી 02255 એટલે આપણે એવું કહી શકીએ 02 2 raised to 8 ઓકે જોઈએ હવે માની લો કે આપણે બાઇનરી નંબર સિસ્ટમ વાપરીએ છીએ આપણી પાસે 12 ડિજિટ્સ છે ઓકે તેની રેન્જ ક્યાંથી ક્યાં સુધી થશે 02 2 raised to 12 બરાબર માની લો કે આપણી પાસે 6 ડિજિટ્સ છે તેની રેન્જ કેટલી થશે 02 2 raised to 6 બરાબર માની લો કે આપણી પાસે 13 ડિજિટ્સ છે તેની રેન્જ કેટલી થાય 02 2 raised to 13 ઓકે ડેસિમલ સિસ્ટમ પણ માનો કે આપણે જરા ફરી કહી દઈએ તમને ખ્યાલ આવે અને કે આપણી પાસે 2 ડિજિટ્સ છે તો કેટલું થાય 02 10 raised to 2 10 raised to 2 એટલે કેટલા થાય 100 માઇનસ 1 એટલે 99 તો આ રેન્જ 0 to 99 થઈ ગઈ બરાબર તો આપણે 2 raised to 13 કેટલા છે 2 raised to 15 કેટલા છે 2 raised to 20 કેટલા છે ગણવું ના પડે એટલે આપણે ઇન જનરલ લખી કાઢીએ કે ભાઈ 2 raised to 13 minus 1 2 raised to 6 minus 1 2 raised to 12 minus 1 ઓકે હવે માની લો કે આપણને એવી વધારે ડિજિટ કે બાકી અધરવાઇઝ 2 raised to 12 કરવું હોય તો આપણને ખબર છે કે 2 raised to 10 એટલે 1024 2 raised to 11 2048 2 raised to 12 4096 બરાબર તો આપણે ગણવું ના પડે એટલા માટે સીધું 2 raised to 12 minus 1 કરી દીધું બરાબર હવે માનો કે આપણી પાસે 32 ડિજિટ્સ હોય એની રેન્જ કઈ થાય 02 2 raised to 32 ક્લિયર ઓકે સારું હવે આપણે એક બીજું સમજીએ માની લો કે આપણી પાસે 3 ડિજિટ્સ છે બાઇનરી ડિજિટ તો એમાંથી તમે કેટલા નંબર જનરેટ કરી શકો તો કે 2 raised to 3 equal to 8 8 નંબર જનરેટ કરી શકો ક્યાંથી ક્યાં સુધી 0 to 7 બરાબર આ માત્ર આપણે પોઝિટિવ નંબરની વાત કરી પણ નેગેટિવ નંબર હોય તો આમાં તો નેગેટિવ નંબર આપણે પરમિશન કર આપતા જ નથી પણ રૂટિનમાં તો આપણે નેગેટિવ નંબરની જરૂર પડે જ છે તો હવે એવું નક્કી થયું કે જો આ 3 આંકડાનો નંબર હોય
તમે કેટલા નંબર સ્ટોર કરી શકો છો? 8. તો કે ભાઈ અડધા નેગેટિવ રાખવાના, અડધા પોઝિટિવ રાખવાના. ઓકે, તો આમાંથી ચાર નંબર કેવા થાય? નેગેટિવ. અને ચાર નંબર કેવા થાય? પોઝિટિવ. ઓકે, હવે પોઝિટિવ ચાર નંબર એટલે કયાથી? 0 થી. પણ આમાં 0 આવે ના આવે, એટલે -4 -3 -2. તો 8 નંબર જે છે, 8 આંકડા, એને અડધા પોઝિટિવ અને અડધા નેગેટિવ કરવા હોય તો એની રેન્જ કઈ થઈ જાય? તો કે -4 થી. ખ્યાલ આવે છે? ઓકે, માની લો કે આ 4 ડિજિટ્સ હોય. તો ટોટલ કેટલા નંબર્સ થાય? 2 to 4 16. બરાબર. હવે એમાંથી 8 પોઝિટિવ લેવા છે અને 8 નેગેટિવ લેવા છે. 8 નેગેટિવ એટલે -8 -7 -6 -1. -8 -7 -6 -5 -4 -3 -2 -1. હવે 8 નેગેટિવ થઈ ગયા, 8 પોઝિટિવ, તો કે 0 1 2 3. પાની રેન્જ ક્યાં થઈ? -8 થી શરૂ કરીએ ને 7 સુધી. બરાબર. એટલે આ જે 16 છે એના હાફ કરવા હોય તો અહીંયા એક પાવર ઘટાડી દે. 16 ના અડધા કેટલા થાય? 8. 8 એટલે 2 to 3. બરાબર. માની લો કે આપણે જ્યારે 3 ડિજિટ લીધી તો ટોટલ કેટલા હતા? 2 to 3 એટલે 8 હતા. એના બે ભાગ કરવા હોય 4 4, તો 4 એટલે કેટલા? 2 to 2 2 to 2. તો એના અડધા કરવા હોય તો આના કરતા એક પાવર ઓછો કરવો પડે. બરાબર. હવે આ જ નંબર જે છે, જો 4 ડિજિટ્સ આપણી પાસે હોય તો ટોટલ કેટલા નંબર થાય? 2 to 4 16. નેગેટિવ કેટલા? તો કે 8. 2 to 3. પોઝિટિવ કેટલા? તો કે 2 to 3. બરાબર. અને રેન્જ લખવી હોય તો -8 થી શરૂ કરીને -1 લઈયા -2 to 3. -8 એટલે -2 to 3 થયા. થી 8 નંબર છે, પણ છેલ્લો નંબર કયો છે? 7. 0 to 7, આમાં 0 આવી જાય છે. ઓકે, એટલે 2 to 3. બરાબર. જો નેગેટિવ નંબર આપણે લેવા હોય સાથે, તો આ જે પાવર છે એમાં એક રિડ્યુસ કરી દેવાનો અને એ માઇનસ થી પ્લસ સુધી. બરાબર. હવે ઇન જનરલ જોઈએ આપણે, માની લો કે આપણી પાસે 16 ડિજિટ્સ છે. ઓકે, તો ટોટલ કેટલા નંબર કરી શકાય આપણે? 2 to 16. તો માં નેગેટિવ કેટલા આવે? 2 to 15. પોઝિટિવ કેટલા આવે? 2 to 15. તો એની રેન્જ કઈ થઈ? -2 to 15 2 + 2 to 15 -1, કારણ કે આમાં 0 આવી જાય. ઓકે, -2 to 15 થી +2 to 15 -1. 32 ડિજિટ હોય તો 2 to 32 ટોટલ નંબર્સ થાય, એટલે રેન્જ થાય -2 to 31 2 + 2 to 31, પણ 0 આવે એટલે -1. ઓકે, તો આ રીતે રેન્જ શોધતા આવડે. તો આ રેન્જ જે છે એ બહુ અગત્યની છે, કારણ કે આપણે જ્યારે ડિફરન્ટ ડેટા ટાઈપ્સની વાત કરીશું ત્યારે આપણને ખબર છે કે એમાં આપણે કેટલી બાઇટ એલોકેટ કરી શકાય. જેટલી બાઇટ એલોકેટ થતી હોય એના ઉપરથી આપણને ખબર પડે કે આપણા કેટલા રેન્જમાં આપણે નંબર સ્ટોર કરીશું. આપણે એનાથી વધારે જરૂર હોય તો આપણે એ પ્રમાણે એની ડેટા ટાઈપ્સ નક્કી કરી શકીએ. તો એટલા માટે આ રેન્જ તમને શીખવાડવામાં આવ્યું છે કે રેન્જથી આપણે કઈ ડેટા ટાઈપ્સમાં કયા નંબર સુધી સ્ટોર કરી શકીએ આપણે જાણી શકીએ, કે જેથી આપણી જરૂરિયાત હોય કે ભાઈ મારે આટલો નંબર સ્ટોર કરવાનો છે. દાખલા તરીકે SSC બોર્ડના વિદ્યાર્થીઓ હોય, હવે એમાં 5 લાખ વિદ્યાર્થીઓ હોય ને, રોલ નંબર આપણે આપવો હોય તો ઇન્ટીજર ના આપી શકાય, કારણ કે એમાં વધુમાં વધુ માની લો કે ફોર એક્ઝામ્પલ 35,000 સુધી સ્ટોર કરી શકાય છે. તો એમાં એથી વધારે કેપેસિટી વાળી ડેટા ટાઈપ આપવી પડે. તો એ કેટલા આંકડાનો આપણે નંબર લેવો છે,
આપણે મોટામાં મોટો કયો નંબર સ્ટોર કરવો છે એ પ્રમાણે આપણે ડેટા ટાઈપ નક્કી કરી શકીએ. ક્યારે કરી શકીએ? કે દરેક ડેટા ટાઈપની આપણને રેન્જ ખબર હોય કે ભાઈ એમાં ક્યાંથી ક્યાં સુધી સ્ટોર કરી શકાય છે એ ખબર હોય તો જ આપણે કરી શકીએ. બહુ સિમ્પલ, આપણને ખબર છે કે જો આ એક બેગ છે જેમાં 20 ચોપડીઓ સમાઈ શકે છે મેક્સિમમ. હવે તમારે 38 ચોપડી લેવાની હોય બજારમાંથી તો તમને એક બેગ ના થઈ રહે, તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં 20-30 હજાર નહીં માં, એટલે મારે બે બેગ લઈ જવી પડશે અથવા તો બીજી મોટી બેગ લઈ જવી પડશે. તો રેન્જ ઉપરથી તમે નક્કી કરી શકો કે આમાં કયા નંબર સુધી સ્ટોર થઈ શકે, એના આધારે તમારે કઈ ડેટા ટાઈપ લેવી એ તમે નક્કી કરી શકો. ઓકે.